नमस्कार विद्यार्थी मित्रों, केम छो? एकदम मजामां। अरे सवाल वगरनी वात छे दोस्तों, कारण तो के तमे छो अमारी साथे, एटले के सरस्वती ग्रुप ऑफ एजुकेशन मां। तो के जे एजुकेशन एट सरस्वती नामनी जे ऑनलाइन YouTube चेनल छे एमां तमे जोडायेला छो। मित्रों आपणे आनी पहेलाना लेक्चरमां जोई गया के डिस्क्राइबिंग टाइम मां जे छे तो के आपणे एस टू ने जोयुं, व्हेन अने व्हाइल जोयुं, त्यार पछी आजे आपणे जोवाना छे नो सूनर देन। नो सूनर देन जे छे एनो अर्थ शुं थशे? हे यशुनेश जेवुं छे एनी वाक्यरचना शुं थशे ई बधुं જ તો કે આપણે જોવાના છીએ આજના લેક્ચર્સમાં। તો હજી સુધી જો તમે અમારો વિડિયો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ નથી કરી અમારી ચેનલ તો ફટાફટ કરો। તમને વિડિયોની બાજુમાં જ જે છે એક નાનું બટન દેખાતું હશે લાઈક, ત્યાં લાઈક કરો, પછી એને શેર કરો તમારા અન્ય મિત્રો સાથે જેથી કરીને તેઓ પણ આજના વિડિયોના જ્ઞાનથી વંચિત રહી જાય નહીં। તો ચાલો કરીએ મિત્રો હવે આપણો આજનો ટોપિક। Then
thief escaped. જેવી પોલીસ આવી તો ચોર ત્યાંથી ભાગી ગયો. તો અહીંયા જે છે નો સુનો ડીડ ધ પોલીસ અરાઈવ ધેન ધ થીફ એસ્કેપ્ડ. તો હવે વાક્યની શરૂઆતમાં તો કે ડીડ નો ઉપયોગ કર્યો એટલે આપણે ક્રિયાપદનું મૂળ રૂપ લખવું કમ્પલસરી બને છે. બીજો ભાગ જે છે એમાં તમે જોઈ શકો છો અહીંયા ક્રિયાપદનું વી ટુ નું રૂપ છે. કયું છે? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. એન્ડ સો કે ડીડ જે આપણે જે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકીએ છીએ જે વાક્યમાં ડીડ વપરાયું હોય એના માટે જે નિયમ લાગુ પડશે બીજા વાક્યમાં એવો કોઈ નિયમ લાગુ પડશે નહીં. ફરીથી જો નોશનલ વાળા વાક્યમાં તમે ડુ ડસ કે ડીડ નો ઉપયોગ કરો છો તો એ જે વાક્ય સાથે જોડાયેલું હશે એ જ વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. જો એ વાક્ય સાથે જોડાયેલું નથી એટલે કે બીજા વાક્ય સાથે ડુ ડસ કે ડીડ જોડાયેલા છે નહીં તો એમાં ક્રિયાપદનું કોઈ પણ રૂપ આવી શકે છે વી2 અથવા વી1 એમાં કોઈ ફરક પડી શકશે નહીં. હજી એક એક્ઝામ્પલ જોઈએ. 10 વાળું નો સુનર ડસ મીરા ટાઈપ ઓ લેટર ધેન મેનેજર કોલ્સ હર. જેવો મીરાએ લેટર જે છે ટાઈપ કર્યો તો તરત જ મેનેજરે તેને બોલાવી. તો અહીંયા પણ મિત્રો એ નિયમ લાગુ પડે છે કે જો વાક્યમાં એક પણ ડસ નો ઉપયોગ થઈ ગયો છે તો બીજા વાક્યને ડસ કોઈ અસર કરતું નથી. અહીંયા ક્રિયાપદનું એસ કે એસ વાળું રૂપ લખી શકાય છે. એક વાક્ય ફરીથી જોઈએ ડુ વાળું No sooner do they hear the bell than they leave the class. જો તે લોકોએ બેલ સાંભળ્યું કે તરત જ તે લોકોએ ક્લાસ છોડવો તેઓ ક્લાસ છોડે છે. તો અહીંયા વાક્યમાં ડુ નો ઉપયોગ થયો કારણ કે કર્તા કેવો છે? બહુવચનનો છે. પણ ડુ અહીંયા ઉપયોગ થયો છે આ વાક્યને કોઈ ફરક પડતો નથી. અહીંયા કર્તા જે છે એ બહુવચન છે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ એમનું એમ લખાયેલું છે એમાં કોઈ ફરક પડતો નથી. આ થયું બીજું નો સુનર. તો હવે મિત્રો તમારી પાસે ઓલરેડી એક ટોપિક આગળ થઈ ગયો છે એ ટોપિક એટલે એઝ સૂન એઝ. તો હવે તમારે શું કરવાનું થાય તો કે જે નો સુનરના વાક્યો છે આ ત્રણ એક્ઝામ્પલ છે એ તો આપણે લખી લીધા છે પણ એસ્યુનેસમાં જેટલા વાક્યો આપણે લખેલા છે હોમવર્કમાં પ્રેક્ટિસ કરવા માટે એ બધા જ વાક્યોને તમારે જોવાના છે કે બધા વાક્યોને તમે નો સુનરમાં ફેરવી શકો છો કે નહીં. એમાં વધારે મોટા ભાગના વાક્યો ભૂતકાળમાં હશે એટલે તમારે બધાનો ઉપયોગ નો સુનર ડીડથી કરવાનો હશે. તો નો સુનર ડીડથી જ્યારે તમે વાક્યનો ઉપયોગ કરશો ત્યારે કર્તા પછી ક્રિયાપદનું રૂપ કયું આવશે તો કે મૂળ રૂપ. બીજી એક ખાસ વાત તમારે યાદ રાખવાની છે એ આ ધેન. કારણ તો કે ધેન જે છે એનો સ્પેલિંગ તો કે ખાસ જોવો. ક્યારે એવું ન બને ઉતાવળમાં તમે આ ધેન ના બદલે તો કે આ ધેન લખી રાખો. જો એવું થશે આ ધેન લખાશે તો તમારા માર્ક જે છે એ કપાઈ શકે છે. ફરીથી એક વખત જો તમે ઉતાવળમાં આ ધેન ના બદલે આવું આ ધેન લખી નાખો છો તો તમારા માર્ક શું થશે? કપાઈ જશે. તો એવી આપણે જે છે લાપરવાહી આપણે પોસાય એમ નથી. આ થયું મિત્રો નો સુનર ડેડ. હવે પછી જોઈશું આપણે તો કે એસ હાર્ડલી હેડ. પણ એની પહેલા આ જ વિડિયો કન્ટિન્યુ થાય છે એ વિડિયોના અંતમાં તો કે તમને અમુક સ્લાઇડ્સ જોવા મળે છે નો સુનર વાળી જેમાં અમુક એક્ઝામ્પલ્સ છે અને અમુક તમને તો કે હોમવર્ક કરવા માટે આપવામાં આવેલા છે. પણ એના બદલે આ જ વિડિયો કન્ટિન્યુ થાય ત્યારે તમને અમુક એક્ઝામ્પલ આપવામાં આવશે નો સુનરના. પણ આના હોમવર્ક માટે તમારા વાક્યો ક્યાંથી લેવાના છે? આગળના વિડિયોમાં જે એસ્યુનેસના જે વાક્યો હતા છેલ્લે સ્લાઇડમાં એ જ બધાને નો સુનરમાં ફેરવવાના રહેશે. એ તો કે તમારા માટે આજનું હોમવર્ક બનશે. તો હવે પછી જોઈએ હાર્ડલી હેડ વેન. તો ત્યાં સુધી તમારા ઇંગ્લિશના સરના તમને બધાને જય હિન્દ જય ભારત એન્ડ વંદે માતરમ.